બાળકો હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 6.2 લેકિન એ પહેલા આપણે જે ખાસ જે ડિસ્કસ કરવાના છે બે પ્રમેય હું એક વ્યવસ્થિત રીતે સમજી લો તો બહુ વાંધો નહીં આવે પ્રમેય તમને ખબર હોવા ખૂબ જ જરૂરી છે આ પ્રમેયને થાલ્સના પ્રમેય અથવા બીપીટીના પ્રમેયથી ઓળખવામાં આવે છે બહુ સિમ્પલ પ્રમેય છે આકૃતિ સાથે સમજાવીશ તમે પણ વ્યવસ્થિત શબ્દોમાં લખી કાઢજો જેથી તમને સરળતા રહે તો પ્રમેય કઈક આ પ્રકારે છે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે પહેલા આટલું કહે છે જે કહે છે એ લખીએ કે એક ત્રિકોણ છે એની અંદર એવું કીધું છે ત્રિકોણ એ બી સી આ જેવી રીતે એક રેખા છે એ બે બાજુમાં છેદે છે એનું નામ છે ઈ અને એફ માં છેદે છે આટલે સુધી ખબર પડી ફરી વાંચીએ જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એટલે કોને સમાંતર છે EF સમાંતર BC તો હું એવું લખું છું EF સમાંતર BC આ બંને સમાંતર છે અને કયા બે બિંદુમાં છેદે એટલે કે બે બાજુના બે બાજુમાં એક એક બિંદુમાં છેદે તે બંને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે એટલે અહીંયા પણ એક બિંદુમાં છેદે અને અહીંયા પણ એક બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડોને તે બાજુનો સપ્રમાણમાં વિભાજન કરે છે એટલે એનો મતલબ એવું કહે છે કે તો એનો મતલબ એવું થશે જો આ સમાંતર હોય અને બે બાજુમાં છેદે તો આવું કંઈક થાય એટલે કે કેવી રીતે હોય તો તમે કહેશો સર સમપ્રમાણમાં વિભાજન કરે સપ્રમાણમાં એટલે તમે કહેશો સર એ ઈ અપોન ઈ બી ઇઝ ઇક્વલ ટુ એ એફ અપોન એફ સી બસ આવું કહેવા માંગે છે તમારે ડાયલોગ શું યાદ રાખવાનો છે કે જ્યારે ત્રિકોણની અંદર એક સમાંતર રેખા દોરવામાં આવે જે બે બાજુ છેદે અને ત્રીજી બાજુને સમાંતર હોય તો શું લખવાનું તે બાજુ પર કપાતા રેખાખંડ બાજુઓના સપ્રમાણમાં વિભાજિત કરે છે ખબર પડી બહુ સિમ્પલ છે કે જો એક રેખાખંડ દોરો એ રેખાખંડ બીજી એટલે કે તમારી બે બાજુ જે છેદે એના સિવાય ત્રીજી બાજુને સમાંતર હોય તો તે બાજુઓને એ વિભાજિત કરે છે હવે યાદ રહેશે આ વ્યવસ્થિત લખી કાઢો એટલે તમને ક્લિયર થઈ જાય જેથી તમને વાંધો આવે નહીં સ્ટેપ બાય સ્ટેપ જશો તો બહુ જ ક્લિયર થઈ જશે કોઈ જ વાંધો આવશે નહીં ખાલી તમારે વ્યવસ્થિત લખવું પડશે કેમ કે જો પહેલા રેખાખંડ લખી કાઢો દોરી કાઢો અને વ્યવસ્થિત લખી કાઢો ચલો બાળકો હવે હું સમજી જઉં છું કે તમને ખબર પડી ગઈ હશે સર એકચ્યુઅલી ભૂસવા માટે શોધે છે ચલો તો હવે આપણને શું કહે છે હવે આ પ્રતિપ્રમેય પ્રતિપ્રમેય એટલે આ જે કીધું ને એનાથી કન્વર્સ કહેવાય ઇંગ્લિશમાં તમામ પ્રતિપ્રમેય પ્રતિપ્રમેય એટલે એક્ઝેક્ટ એનાથી ઉલટું કહેતા હોય શું કહે છે કે કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એટલે આ જે એક રેખા છે આ જે રેખા છે ઈ એફ અને બી સી આઈ એફ જે છે સમાન ગુણોત્તરમાં વિભાજિત કરે છે તો એવું કહી શકો તો તે ત્રીજી બાજુને સમાંતર હોય એટલે કે આ ત્રીજી બાજુ જ્યાં છેદે એના સિવાય ત્રીજી બાજુ જે હશે એ શું હશે સમાંતર હશે ફરી એકવાર કહું છું સમજો બહુ જ ઊંધું કહે છે એવું કહે છે કે કોઈ એક રેખા એને કોઈ વિભાજિત કરે એક બાજુને ને બીજી બાજુને એ સરખા પ્રમાણમાં વિભાજિત કરે તો ત્રીજી બાજુમાં એ સમાંતર હશે બસ આટલો પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું છે બીજું કશું કીધું નથી શાંતિથી વ્યવસ્થિત નોટબુકમાં આટલું લખી કાઢો બરાબર આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે અને બહુ જ ઈઝી છે આમ જોઈએ તો કંઈ જરાય અઘરું નથી સમજીને કરશો તો જરાય વાંધો નહીં આવે ફરે સરે ના ખબર પડી તો 3-4 વાર આ ડાયલોગ મગજમાં ઉતારી દો કેમ કે આના પ્રેક્ટિકલ સમ આપણે હવે જોવા જઈ રહ્યા છે કેમ કે ડાયલોગ યાદ રહેશે તો કોઈ વાંધો આવશે નહીં એટલે નાના નાના પોઈન્ટ બહુ અગત્યના છે શરૂઆત કરીએ તો આપણને એવું કીધું છે કે અહીંયા ડીઈ સમાંતર બીસી એટલે અહીંયા જે આપ્યું છે આ ડી છે તમે કહેશો સર આકૃતિ થોડીક નાની લાગે છે બસ બાળકો ચલો તો અહીંયા આપણે લખી કાઢ્યું એ બી સી આ ડી લઈ લીધું આ ઈ લઈ લીધું અહીંયા 1.5 અહીંયા 3 અહીંયા 1 સેમી નથી લખતો એટલું ચલાવી લેજો બરોબર બાળકો તો ઈસી શોધો આટલો ઈસી અહીંયાનો ક્વેશ્ચન માર્ક છે આપણને એવું કહી દીધું છે એક શરત આપી દીધી કે જો ત્રિકોણની અંદર એક બે બાજુ પર એ છેદે છે અને સમાંતર હોય ડી સમાંતર બીસી તો તમે કહેશો સર એ તો અમને ખબર છે પ્રમેય અમાર તમને શીખવાડ્યો એડી અપોન ડીબી ઇઝ ઇક્વલ ટુ એઈ
अपॉन ईसी क्यों प्रमेय प्रमेय 6.1 તમારે બાળકો આખું લખવું પડશે, આ રીતે શોર્ટમાં લખી શકાય નહીં, ખાસ ધ્યાન રાખજો, જો લખશો તો માર્ક પણ શોર્ટ થઈ શકે. ચલો બાળકો, તો તમે કહેશો સર એડી જે છે 1.5, ડીબી જે છે એ બાળકો તમે કહેશો 3, અહીંયા તમે કહેશો સર એ 1 છે અને ઈસી આવું કંઈક છે. શરૂઆત કરીએ તો ઈસી ને સામે લઈ જઈએ, અહીંયા 1.5 3, તો ઈસી થઈ જશે તમારું 1/2. ક્લિયર બાળકો? વ્યવસ્થિત નોટબુકમાં લખતા જજો જેથી તમને ક્લિયર રહે, કેમ કે હું બધું લખતો જઉં છું અને ભૂસતો જઉં છું, લખતો જઉં છું અને ભૂસતો જઉં છું, એટલે ખાસ ધ્યાન રાખજો. તો બાળકો હવે આગળ લઈશું, તો અહીંયા તમે કહેશો સર ઈસી ને સામે લઈ લીધું, તો 3/1.5, તો ઈસી આવશે 2 સેમી. યાદ રહેશે બાળકો, બહુ સિમ્પલ છે, ખાલી શાંતિથી વ્યવસ્થિત લખતા જવાનું છે. નોટબુકમાં સરસ રીતે લખી કાઢો જેથી તમને વાંધો ના આવે. બાળકો હું ભૂસું છું થોડુંક, એટલે વ્યવસ્થિત રીતે આપણે પછી બીજી આકૃતિ પર ફોકસ કરી શકાય. એટલે હવે આની અંદર તમારો આ પોઈન્ટ ક્લિયર. હવે તમે કહેશો કે સર હવે આગળ શું છે, તો આની અંદર એવું કીધું છે કે આપણને આપ્યું છે કે શું એ ડીઈ સમાંતર બીસી છે, જે આની અંદર જેમ કીધું હતું એ જ કન્ડિશન આમાં કીધી છે. તમે કહેશો કે સર આ તો ખબર પડી ગઈ, તો આપણને એ કહી શકો એડી અપોન ડીબી એઈ અપોન ઈસી. તો એડી તો આપણને ખબર નથી, ડીબી ખબર છે, ડીબી કેટલા છે 7.2, એઈ કેટલા છે 1.8 અને ઈસી છે 5.4. તો એડી ઇઝ ઇક્વલ ટુ 1.8 ગુણ્યા 7.2 અપોન 5.4, જે એડી આવશે તમારું 2.4 સેમી. બરાબર, આ બહુ જ સિમ્પલ છે. તમારે એક ડાયલોગ લખવો પડશે, પ્રમેય 6.1, તમારે આખું સ્ટેટમેન્ટ લખો તો તમારો માર્ક કાપી ના શકે એ એક્ઝામિનર, એ ખાસ ધ્યાન રાખજો. એટલે લખો તો આખું લખજો જેથી તમને એકદમ ક્લિયર થઈ જાય. જો ઉપર નીચે 6.2 પણ લખી કાઢ્યું તો દાખલાનો જવાબ ખોટો કરી શકાય. તો બાળકો આટલું સરસ રીતે લખી કાઢો. હવે આપણે આગળ જઈએ છીએ, એની અંદર જ બીજો પોઈન્ટ, એટલે એ આપણે વ્યવસ્થિત પહેલાં આટલું લખી કાઢો પછી આપણે આગળ જઈએ. બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ સમ નંબર 2. તો 2 ની અંદર ઇન્ફોર્મેશન જો શું આપ્યો છે, બિંદુ ઈ અને એફ એ ત્રિકોણ પી ક્યુ આર ની બાજુના અનુક્રમે પી ક્યુ અને પી આર પર આવેલા છે, એવું આપણને કીધેલું છે. એટલે તમે કહેશો સર એક આકૃતિ દોરી લઈએ, ત્રિકોણ પી ક્યુ આર, પી ક્યુ પર શું આવ્યું છે, પી ક્યુ પર અને ક્યુ આર પર આવેલા છે. તો પી ક્યુ પર જે આવેલા છે ઈ, તો અહીંયા આપણે કહી દઈએ ઈ અને અહીંયા લઈ લઈએ એફ, આવું આપણને આપેલું છે. હવે એમ પૂછે છે કે નીચેના દરેક વિકલ્પો ઈએફ પેરેલલ એટલે કે સમાંતર ક્યુઆર છે કે કેમ તે જણાવો. એટલે તમે કહેશો સર એ કઈ રીતે ખબર પડે, તો સિમ્પલ વસ્તુ છે, આ પ્રમેય છે 6.2, એવું કહે છે કે જો બંને ગુણોત્તર સરખા આવે તો આ જે રેખા છે ઈએફ એ સમાંતર ક્યુઆર આવે. ગણીએ એટલે વધારે ખબર પડશે. તમે કહેશો સર ગુણોત્તર શું બનશે, તો આવું કંઈક બનશે બાળકો, પીઈ અહીંયા લખીને પીઈ આટલા પ્લસ આ વાળું કરવાનું છે, આટલા અપોન આટલા, એટલે કે પીઈ અપોન ઈક્યુ ઇઝ ઇક્વલ ટુ પીએફ અપોન એફ આર. આટલું પહેલા ખબર પડે, આટલું પહેલા જો સરખા આવે તો આપણને એમ કહેવાય કે આ બંને ગુણોત્તર કેવા છે. તો તમે એવું કહી શકો કે તો આ સરખા આવે તો ઈએફ પેરેલલ ટુ ક્યુઆર થાય, પણ હજુ સરખા આયા નથી, સરખા આવશે તો આપણે કહીશું. એટલે તમે કેવી રીતે લખશો, તો આને આવી રીતે ના લખાય, ખાલી આપણે એક લખ્યો ગુણોત્તર, નીચે ગુણોત્તર બીજો લખી કાઢું છું પીએફ, કેમ કે સરખા આવે ત્યારે વાત અને એફ આર. તો હવે આપણે સરખા લાવવા માટેનો પ્રયત્ન કરીએ, તો પીઈ આપણને આપ્યું છે 3.9/3, એટલે 1.3 આવે. અહીંયા લઈએ તો 3.6/2.4, એટલે તમે કહેશો 12નો ઘડિયો ચલાવો તો થઈ જાય 1.5. આ બંને સરખા આવતા નથી, તો તમે લખશો પીઈ અપોન ઈક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ પીએફ અપોન એફ આર, તો એવું કહી શકો કે ઈએફ સમાંતર ક્યુઆર નથી. ક્લિયર? જો સરખું આવ્યું હોત તો તમે કહેશો આ સમાંતર છે. ક્લિયર બાળકો? ચલો આગળ જઈએ, તો અહીંયા તમે આવા આની અંદર જ બધી વસ્તુ ભરતા જઈશું, તો વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો પછી આપણે આગળ જઈએ. તો આની અંદર શું આવશે કે નહીં એ આપણે જોઈએ. તો હવે આની અંદર ઇન્ફોર્મેશન આપણને આપી છે,
टीई આપ્યું છે 4 અને ક્યુઈ આપ્યું છે 4.5 અહીંયા આપ્યું છે પીએફ 8 અને એફઆર આપ્યું છે 9 તો આની અંદર શાંતિથી જોશો તો 2 સાથે ગુણી કાઢો અથવા 2 થી ભાગી કાઢો તો અલ્ટીમેટલી 8 છે અને 2 થી ગુણી કાઢો તો આમ તમે કહેશો 8/9 એટલે તમે બંને સરખા આયા જેવા બંનેના ગુણોત્તર સરખા આવે એટલે તમે કહેશો સર આ બંનેના ગુણોત્તર સરખા છે તેથી કહી શકો કે EF પેરેલલ એટલે કે સમાંતર QR છે પ્રમેય 6.2 મુજબ આવું લખી કાઢશો તમારો માર્ક કપાવવાના કોઈ ચાન્સીસ નથી લાસ્ટમાં જોઈએ બાળકો ત્રીજો ક્વેશ્ચન અહીંયા લખ્યો છે આ છેલ્લો ક્વેશ્ચન તમારે જાતે મને આન્સર આપવાનો છે PQ જે આપ્યું છે 1.28 એટલે તમે કહેશો સર આખું આપ્યું છે 1.28 P થી લઈને Q સુધીનું અંતર 1.28 PR જે આપ્યું છે તમે કહેશો સર PR આપ્યું છે એ આપ્યું છે 2.56 એના પછી PE આપ્યું છે PE જે કહેવાય એટલે આટલો ભાગ 0.18 અને PF આપ્યું છે કેટલો 0.36 તો આમાંથી આપણે આ માઇનસ કરશો એટલે આ ભાગ આવી જશે 1.28 માંથી 0.28 માઇનસ કરો એટલે તમે કહેશો સર 1.10 જે અહીંયા આવી જશે અને આમાંથી આ માઇનસ કરશો એટલે આ ભાગ આવી જશે બસ જેવો ભાગ આવી જાય એટલે તમારે ગુણોત્તર લેવાનો છે અને ગણતરી કરવાની છે બરોબર આ કમ્પેરેટિવલી બહુ જ ઈઝી છે શાંતિથી વ્યવસ્થિત લખી કાઢો આ હતું તમારા સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 1 અને 2 વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો સમજીને કરો તો જરાય વાંધો નહીં આવે બહુ જ ઈઝી છે ખાલી પ્રમેય સરસ રીતે આવડવા જોઈએ તો આટલું વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો મળીએ હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે